ઈમરસ ઉકાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. વિશ્વમાં ચાલી રહેલી પણ કોરોનાની મહામારીને કારણે આપણે સ્કૂલમાં મળી શક્યા નથી, પરંતુ સરકારશ્રીના હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત તમારે ઘર બેઠા શિક્ષણ લેવાનું હોવાથી અમે તમને યુટ્યુબના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને તેમાં પાઠ 1 ખોરાક ક્યાંથી મળે છે એમાં આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા અહીંથી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સજીવ દરેક સજીવે પોતાનું અસ્તિત્વ ટકી રાખવા માટે ખોરાક લેવો જરૂરી છે, અને તમે પણ દરરોજ મમ્મી સાથે ઝઘડતા હશો કે મમ્મી મને આ નહીં ભાવે, મમ્મી મને બટાકાના ભાવે, મમ્મી મને ટામેટાના ભાવે, આવી રીતે તમે હળવો ઝઘડો મમ્મી સાથે કરતા હશો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને દરરોજ એક ને એક વસ્તુ ભાવતી નથી, એટલે તેવી જ રીતે આપણે ખોરાકની વિવિધતા વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકની વિવિધતા અને તેમાં પણ પછી મનુષ્યમાં ખોરાકની વિવિધતા, કારણ કે આપણે રોજ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આપણે દરરોજ સંપૂર્ણ આહારમાં દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફક્ત ભાત ખાઈ દેવા ચાલે, ફક્ત દાળ ખાઈ દેવા ચાલે કે ફક્ત શાક ખાઈ દેવા ચાલે? ના ચાલે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે ભાત જ્યારે બને છે ત્યારે ફક્ત ભાતમાં પાણી અને મીઠું હોય છે, એમાંથી આપણને જે ભાતમાંથી જે પોષક દ્રવ્યો જે મળે છે એ જ મળી રહે છે. જ્યારે આપણે દાળ ખાઈએ છીએ ત્યારે દાળમાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે? દાળમાં રાઈ હોય છે, તેલ હોય છે, મરચું હોય છે, મસાલો હોય છે. તો આ બધા જે તત્વો જે છે તો એમાં ઘણા બધા પોષક દ્રવ્યો રહેલા હોય છે, અને જ્યારે એ આપણે ભાત જોડે એ દાળ ખાઈએ છીએ ત્યારે એ બધા પોષક દ્રવ્યો આપણે આપણા શરીર માટે મેળવીએ છીએ. એની સાથે શાક આપણે ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો શાકમાં ઘણી બધી લીલી શાકભાજીઓ, અલગ અલગ પ્રકારની લીલી શાકભાજીઓ આપણે લઈએ છીએ. દરરોજ આપણે એક ને એક શાક નથી બનાવતા, દરરોજ આપણે બટાકા ખાતા નથી. કોઈ દિવસ લીલી શાકભાજી ખાઈએ છીએ, કોઈ દિવસ ભીંડા ખાઈએ છીએ, કોઈ દિવસ ગુવાર ખાઈએ છીએ, કોઈ દિવસ પાપડી ખાઈએ છીએ. એવી રીતે આપણે અલગ અલગ પ્રકારનો શાકભાજીનો દરરોજ આપણે શાક બનાવતા હોઈએ છીએ. તો એવી રીતે આ જે છે એ ખોરાકની વિવિધતા છે, એ ખોરાકની વિવિધતા શા માટે જરૂરી છે? કારણ કે એના દ્વારા આપણને અલગ અલગ પોષક દ્રવ્યો, આપણા શરીર માટે જે પોષક દ્રવ્યો જે છે એ અલગ અલગ પોષક દ્રવ્યો આપણને મળી રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને સ્વાદિષ્ટ ભોજન ખાવાનું ગમે છે. મીઠું હોય તો ચાલે, મીઠું ન હોય તો ચાલે નહીં, મસાલો ન હોય તો ચાલે નહીં. કેમ? કારણ કે આ બધી વસ્તુ નાખવાથી ખોરાકમાં સ્વાદ આવે છે, અને એ સ્વાદ જે છે એ આપણા પાચક તંત્રનો સ્ત્રાવ મજબૂત બનાવે છે. એ જે જુદા જુદા સ્વાદ છે દરરોજના, એ આપણા પાચક રસો જે છે એનો સ્ત્રાવ મજબૂત બનાવે છે, અને આપણે આપણને જે ખોરાકમાંથી જે મળી રહે છે બધા પોષક એ સરળથી આપણને મળી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓમાં ખોરાકની વિવિધતા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ પશુ અને ખોરાકમાં પ્રાણીઓ પશુ અને પક્ષીઓમાં ખોરાકની વિવિધતા જોઈએ તો પ્રાણીઓ જે છે એ કેટલાક પ્રાણીઓ જે હોય છે એ મિશ્રાહારી હોય છે, કેટલાક પ્રાણીઓ તૃણાહારી હોય છે, કેટલાક પ્રાણીઓ માંસાહારી હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ કેટલાક માંસાહારી પ્રાણીઓ હોય એમને ફક્ત માંસ જોઈએ છે. દાખલા તરીકે જંગલમાં વસતા સિંહ, વાઘ, વરુ એવા જે પ્રાણીઓ જે છે એઓ ફક્ત માંસ ખાય છે. હવે તે એમના માટે શું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? માંસની જરૂર છે. એવી જ રીતે પશુઓ જે છે એ પશુઓ એ તૃણાહારી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ આપણે જે રાંધીએ છીએ એ ખોરાક પણ ખાય છે અને વનસ્પતિ પણ
ખાય છે. એવી જ રીતે પક્ષીઓ જોઈએ તો પક્ષીઓ શું ખોરાક હોય છે વિદ્યાર્થી મિત્રો? પક્ષીઓ આપણે રાંધીએ છીએ તે આપણે તે પણ ખાય છે, દાણાઓ ચણે છે, બધા જ કઠોળો ખાય છે. એવી રીતે આવા પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓમાં પણ આવી રીતે જુદા જુદા ખોરાકની વિવિધતા રહેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દરેકને પૂરતો ખોરાક મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ગામમાં કે આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે આપણા તાલુકામાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે જોઈએ છીએ કે દરેકને પૂરતો ખોરાક મળી રહે છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો દરેકને પૂરતો ખોરાક મળી રહેતો નથી, કારણ કે એમની પાસે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો એ લોકો સારા સારા શાકભાજી દરરોજ લાવીને ખાઈ શકતા નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે એ શાકભાજી લેવા માટે એમને પૈસાની જરૂર પડે અને એ પરિસ્થિતિ સારી ન હોય તો એકદમ તેઓ એવી શાકભાજી ખરીદી શકતા નથી. હવે બીજું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમની પાસે નાના નાના ઘરો હોય છે અને એમની પાસે ખેતરો હોતા નથી, તો એ જે લોકો જે છે એ લોકો અનાજનો સંગ્રહ કરી શકતા નથી. ને હાલમાં તો વિદ્યાર્થી મિત્રો એવી પરિસ્થિતિ છે કે ઠેર ઠેર ઉદ્યોગો સ્થાપવા માટે જમીન જોઈએ, તો જમીન માટે જે બધા ખેતીલાયક જે જમીનો હોય એવી બધી એ ઉદ્યોગોમાં જતી રહી છે, રસ્તાઓમાં જતી રહી છે. એનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વસ્તી વધારો છે. વસ્તી વધે એટલે મકાન બાંધવા માટે જમીન જોઈએ. એવી રીતે આ ખેતીલાયક જે જમીનો જે છે એ ખેતીલાયક જમીનો જે છે એ મકાન બાંધવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, રસ્તાઓ બનાવવા માટે, એવા બધા કામો માટે આવી જમીન જતી રહે છે. એટલે જે વ્યક્તિ પાસે પહેલાં જમીન હતી એ જમીન વગરમાં થઈ જાય છે, તેથી તેઓ પોતાની જમીનમાં આવી જ વનસ્પતિઓ જે છે ખોરાક આપણને મળી રહે એવી જે વનસ્પતિઓ જે પાક છે એ ઉગાડી શકતા નથી, જેના કારણે તેમને પૂરતો ખોરાક મળતો નથી. સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કે આજે આપણે જે ખોરાક જે બધા ખાઈએ છીએ એ આપણને શેમાંથી મળે છે, એમાં બે પ્રકાર. વિદ્યાર્થી મિત્રો જે કેટલાક ખોરાક છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે અને કેટલાક ખોરાક છે એ આપણને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વનસ્પતિમાં. હવે આપણે દરેક વનસ્પતિ તો ખાઈ શકતા નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે જોઈએ તો વનસ્પતિ ખોરાક તરીકે વનસ્પતિના ભાગો કયા કયા છે, કે વનસ્પતિના કયા કયા ભાગો આપણે ખોરાક તરીકે લઈ શકીએ. તો પહેલા આપણે વનસ્પતિનો ભાગ જોઈએ તો મૂળ પ્રકાંડ પર્ણ. મૂળ પ્રકાંડ પર્ણ એ વનસ્પતિના ભાગો છે. તો વિદ્યાર્થી મિત્રો મૂળમાં આપણે જોઈએ તો આપણે વનસ્પતિને કયા કયા મૂળ ખાઈ શકીએ એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો પહેલો આપણે જોઈએ મૂળ. તો મૂળમાં કઈ કઈ વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો? તો મૂળ પણ આપણે સલાડમાં ખોરાક તરીકે લઈએ છીએ. એવી રીતે ગાજરમાં હલવો બનાવીને પણ ખાઈએ છીએ, બરાબર, અને તેમનો ઉપયોગ આપણે સલાડમાં પણ લઈએ છીએ. એ એક આપણો ખાંભાનો ખોરાક બની ગયો અને એ છે વનસ્પતિ મૂળ. મૂળ મેં સમાવેશ થાય છે. શક્કરિયું વગેરે આપણે વનસ્પતિના મૂળ જે છે એ આપણે ખોરાક તરીકે લઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રકાંડ. વનસ્પતિના પ્રકાંડમાં શેનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો બટાકા, સુરણ એવી ભાગોનો સમાવેશ થાય છે. બટાકા, સુરણ વગેરે, બટાકા, સુરણ વગેરે જેવી ચીજ વસ્તુઓ જે છે એ વસ્તુઓનો સમાવેશ તેમાં થાય છે વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડમાં સમાવેશ થાય છે. હવે જે પર્ણ, વનસ્પતિનો ત્રીજો ભાગ પર્ણ,
તો આપણે એ વનસ્પતિનો પર્ણ કઈ કઈ શાકભાજી આવે છે મિત્રો? તો આપણે જોઈએ તો કાંદા, લસણ, પછી વિદ્યાર્થી મિત્રો કોબી વગેરે, એમાં ઘણી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. તો પરણામાં આ રીતે સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ફળ અથવા બીજ. ફળ અથવા બીજ આપણા વનસ્પતિનો ભાગ છે. ફળ અથવા બીજ હવે એ વનસ્પતિમાંથી આપણે કયા કયા ફળ મેળવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો રીંગણ, ટામેટા, ટીંડોળા, મરચા, કારેલા એવા બધા જે છે એ બધા એ વનસ્પતિમાંથી મળતા ફળો છે. જ્યારે આપણે બીજ જોઈએ તો ચણા, વટાણા, હળદ, તુવેર એવા બધા જે ધાન્ય જે પાકો છે એ આપણને બીજ તરીકે વનસ્પતિમાંથી મળે છે. તો આવી રીતે આપણે વનસ્પતિમાંથી ખોરાક તરીકે કયા કયા પાકો ઉપયોગ થાય છે એ આપણે અહીં જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ખોરાક તરીકે પ્રાણી પેદાશ. હવે આ જે પ્રાણી જે છે એ પણ આપણા ખોરાકના સ્ત્રોતો છે. તો આપણે પ્રાણી પેદાશોમાંથી શું શું લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો? તો પ્રાણી પેદાશોમાંથી આપણે દૂધ બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ દૂધ એ સમતોલ આહાર છે. પછી બીજું ઈંડા, પછી બીજું માંસ, આ ત્રણ વસ્તુઓ આપણે પ્રાણી પેદાશોમાંથી મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે દૂધના સ્ત્રોતો કયા કયા પ્રાણીઓ છે જે આપણને દૂધ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો ગાય, ભેંસ, બકરી, આ જે પશુઓ જે છે, જે પાલતુ પશુઓ છે એનું આપણે દૂધ ખાઈએ છીએ બરાબર. અને ઈંડું, હવે ઈંડું આપણે આપણને કોણ આપે છે વિદ્યાર્થી મિત્રો? મરઘી આપણને ઈંડું આપે છે. અને માંસ પણ મરઘે જ આપે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું મધ કેવી રીતે બને છે. તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ મધ તો ખાધું જ હશે બરાબર છે. તો મધ કેવી રીતે બને છે આપણે જોઈએ. તો એ મધ પણ છે એ વનસ્પતિ છે એનો એક સ્ત્રોત છે, કે જે વનસ્પતિના જે ફૂલો છે એના પર જઈને મધમાખી બેસે છે અને તેમાંથી એ રસ લે છે, એ ફૂલમાંથી રસ ચૂસે છે અને એને મધુરસ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા મધુરસ જે છે એ એક કોથળીમાં ભેગો કરે છે અને વર્ષમાં એક એવો સમય આવે છે કે જ્યારે આ જે ભેગો કરેલો મધુરસ જે છે એના જે એ પૂળો જે છે, મધપૂળો જે કહેવાય છે, એમાં એ ઠાલવે છે અને એ જે રસ છે એના આખા વર્ષ ચલાવવા માટે એ રસનો એ સંગ્રહ કરે છે. અને આપણે મધ કેવી રીતે મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એમાંથી? તો જ્યારે એ મધ તૈયાર થાય છે ત્યારે આપણે એ માખીઓ ઉડાવીને પછી આપણે એ મધ લઈ શકીએ છીએ અને એ મધનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાકને આધારે પ્રાણીઓના પ્રકારો જોઈશું. તો ખોરાકને આધારે પ્રાણીઓના ત્રણ પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રકાર છે તૃણાહારી, બીજો પ્રકાર છે માંસાહારી અને ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી. તો સૌપ્રથમ આપણે પહેલો પ્રકાર જોઈએ તો વિદ્યાર્થી તૃણાહારી પ્રાણીઓમાં કયા પ્રાણીઓ સમાવેશ થાય અને તૃણાહારી પ્રાણીઓ કેવા પ્રાણીઓ? તૃણાહારી પ્રાણીઓ એટલે વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીઓ ફક્ત ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખી શકીએ. તો જોઈએ માત્ર ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ. માત્ર ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ છે
એ ઋણાહાર પાણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તો કયા કયા પાણી માત્ર ગ્લાસ થાય તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો ઊંટ, હાથી, સસલું, જીરાફ આવા જે પ્રાણીઓ જે જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એ માત્ર ઘાસ ખાય છે. તો સૌપ્રથમ આપણે લખીએ ઊંટ, જીરાફ, સસલું, હાથી જે પ્રાણીઓ જે છે એ માત્ર ઘાસ ખાય છે અને તેને આપણે ગુણાહારી પ્રાણી તરીકે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એમસીક્યુમાં આવા સવાલો પૂછતા કે આવી રીતે તમને ચાર પ્રાણીના નામ આપી દીધા હોય અને પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું પ્રાણી ગુણાહારી પ્રાણી છે, એવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આ નામ યાદ રાખો તો મેં એ પ્રશ્નનો જવાબ આપવાનો સરળ બન્યો. હવે વિદ્યાર્થી મિત્રો પછી માંસાહારી કે જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે એવા પ્રાણી તો લખીએ માત્ર માંસ ખાતા હોય એવા પ્રાણી. માંસાહારી પ્રાણી માત્ર માંસ ખાય છે. અને બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વાઘ એ માત્ર માંસ ખાય છે. પછી આપણે જોઈએ પક્ષીમાં કે જે બાજ છે, બાજ પક્ષી એ માત્ર માંસ ખાય છે. પછી બીજું આપણે જોઈએ કરોડીઓ જે છે એ કરોડીઓ પણ ફક્ત માંસ ખાય છે. તો આપણું ઉદાહરણ તરીકે લઈએ સિંહ, મિત્રો વાઘ, પાંચ કરોડીઓ એક ટોપોને મારીને ખાય છે કરોડીઓ વગેરે શાકભાજીઓ પણ ખાય છે અને માંસ પણ ખાય છે એટલે પેલું જ નામ મનુષ્ય. પછી આવશે વિદ્યાર્થી મિત્રો કૂતરો. કૂતરો આપણે જે ઘરે રાંધેલો હોય તે આપીએ તે પણ ખાય છે અને એ માંસ પણ ખાય છે એટલે કૂતરો. પછી બિલાડી, બિલાડી વગેરે મિશ્રાહારી પ્રાણીના સમય પડી ગયા મિત્રો. આ ખોરાકને આધારે મનુષ્ય પ્રાણીના પ્રકાર ત્રણ પ્રકાર પડે છે, ગુણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. થેન્ક યુ.